નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા. આપની સાથે હું છું ખ્યાતિ. અને આપ જોઈ રહ્યા છો ફટાફટ ટોપ 10 ન્યૂઝ. મોદી સરકાર ભલે ફૂલ ગુલાબી વાદાઓ કરી રહી હોય, પરંતુ સચ્ચી હકીકત એ છે કે દેશની અંદર ફુગાવો ઝડપથી વધી રહ્યો છે. પહેલા રિટેલ અને હવે જથ્થાબંધ ફુગાવો પણ વધી રહ્યો છે. ફુગાવો 5.77% છેલ્લા 4 વર્ષની સપાટીએ વધ્યો છે. પ્રજા મોંઘવારીથી ત્રાહી માંગ પોકારી રહી છે, જ્યારે મોદી સરકાર એવા દાવા કરી રહી છે કે દેશ આર્થિક પ્રગતિ કરી રહ્યો છે. હમણાં જ કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી જાહેરમાં રડી પડ્યા હતા. તે બાબતે ભાજપના નેતા અરુણ જેટલીએ ટોણો મારતા કહ્યું હતું કે દેશને કુમારસ્વામી જેવા બિચારા નહીં, પણ પીએમ મોદી જેવા સક્ષમ ને વડાપ્રધાનની જરૂર છે. આ બાબતે આપણે અરુણ જેટલીને જણાવવું જરૂરી છે કે પીએમ મોદી પણ સંસદમાં ભાવુક બન્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર દ્વારા થોડા સમય પહેલા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે ભારત હિન્દુ પાકિસ્તાન બની રહ્યું છે. ભાજપ દ્વારા આ નિવેદનનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. શશી થરૂરનું કહેવું છે કે ભાજપ યુવા મોરચાના અમુક ગુંડાઓ મારી ઓફિસ ઉપર આવી અને તોડફોડ કરી હતી અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પીએમ મોદી દ્વારા પશ્ચિમ બંગાળમાં રેલી કરવામાં આવી હતી. મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મોદી પોતાની રેલીમાં ભીડ એકઠી કરવા અન્ય રાજ્યોમાંથી ભાજપ કાર્યકર્તાઓ લાવે છે. દેશના ઘણા રાજ્યોની અંદર ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની રહ્યું છે. કેરળમાં ભારે વરસાદને કારણે 7 લોકોના મૃત્યુ થયા હતા. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વારંવાર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે અને નદીઓમાં ઘોડાપૂર ઉમટી રહ્યા છે. ટ્રાયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાનનો નિયમો મોબાઈલ યુઝર્સના હિતોના રક્ષણ માટે પૂરતા નથી. મોબાઈલ યુઝર્સને વધુ અધિકાર આપવા જોઈએ. ખાનગી ડેટા પર ગ્રાહકોનો હક હોવો જોઈએ, નહીં કે ખાનગી કંપનીનો. દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને એક દિવસ પહેલા એવું નિવેદન કર્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દેશની અંદર કોમી હિંસા ફેલાવવાની કોશિશ કરી રહી છે. આ નિવેદન ઉપર ચિદમ્બરમે કટાક્ષ કરતા કહ્યું હતું કે તો પછી આ વાત ગૃહ મંત્રાલયને શા માટે જાણ કરવામાં આવતી નથી. રાફેલ સોદા અને આતંકની વચ્ચે સીતારામનને બીજા પક્ષોની જાસૂસી કરવાનો સમય કેવી રીતના મળે છે? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વિતેલા જમાનાની જાણીતી અભિનેત્રી અને હાલ ટીવી સ્ટાર રીટા ભાદુરીનું દુઃખદ અવસાન થયું છે. તેમણે ઘણી ગુજરાતી ફિલ્મમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે અને ઘણા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. ફ્રાન્સ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યા પછી હજારો લોકો સડકો ઉપર ઉતરી અને આ જીતની સેલિબ્રેશન કરી હતી, પરંતુ અમુક જગ્યાએ આ સેલિબ્રેશન દરમિયાન નિશા ફાટી નીકળતા આ મહોત્સવની અંદર કાળો દાગ લાગી ગયો હતો. આજે ઇંગ્લેન્ડના લીડ્સ ખાતે ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો વનડે રમાનાર છે. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. તો આવા જ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી YouTube ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.